કોંગ્રેસ દ્વારા આપેલ ભારત બંધના એલાનને જૂનાગઢ ખાતે સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જૂનાગઢ વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તો જૂનાગઢના વિરોધ પક્ષના નેતા સતીશ વિરડાએ જણાવ્યું કે કોઈને ધાક ધમકી બંધ કરાવવામાં આવ્યું નથી. બે હાથ જોડીને બધા વેપારીઓને બંધની અપીલ કરવામાં આવી હતી. અહેવાલ દેવાંગ ટાંગ, જૂનાગઢ. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 4 વર્ષ પહેલાં દેશની જનતાને જે ખોટા વચનો આપ્યા હતા, જે તે સમયે મનમોહનસિંહની સરકારમાં 60 રૂપિયા પેટ્રોલ ડીઝલનો ભાવ હતો ત્યારે એ લોકો રોડ ઉપર આવી અને ખોટી વાતો કરતા, આજે 80ને પાર કરી ગયો છે અને 100 રૂપિયાની નજીક પેટ્રોલ ડીઝલ પહોંચી ગયું છે. એના લીધે દરેક કોમોડિટી, ખાવા પીવાની સામગ્રી, જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓનો ખૂબ જ આસમાને ભાવ પહોંચ્યા છે. ડોલર 72 રૂપિયા પહોંચી ગયો છે. જે તે સમયે 53 રૂપિયા હતો ત્યારે પણ આ ભાજપવાળા ગલીઓમાં નીકળતા હતા. આ બેશરમ સરકારને જાગૃત કરવા માટે આજે કોંગ્રેસ તરફથી સંપૂર્ણ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે અને જૂનાગઢ મહાનગર આજે સંપૂર્ણપણે ટોટલી બંધ છે કોંગ્રેસના ટેકામાં. અને ભારત સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ અસહ્ય મોંઘવારી છે, આનો કોઈપણ રસ્તો પર